स्वागत छे। समाचारोनी शुरुआत करता पहेला एक नजर आडना मुख्य समाचारो उपर। વલસાડના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતૂર થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા। દમણમાં 5 માસથી વિધવા મહિલા પેન્શનની રકમ ખાતામાં જમા ન થતા મહિલાઓની આર્થિક મુશ્કેલી વધી। પાટીના ગૌરવપત વિસ્તારમાં ગંદુ પાણી પાઇપલાઇનમાં પડતા પીવાના પાણીમાં જીવાત હોવાની રાવ ઉઠી। વરસાદી પાણી કોલેજની લોબીમાં ઘૂસ્યા, કોલેજમાં પ્રથમ દિવસે જ આવેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા। હવે જે સમાચારો વિગતવાર। વરસાદ જિલ્લામાં ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા પૂરને કારણે કપરાડા તાલુકાના 6 ગામો સંપર્ક વિહોણા બન્યા હતા, તેમજ સીતમાળ ગામેથી પસાર થતી તાન નદીમાં અચાનક પાણી ધસી આવતા 4 દર્શનાર્થીઓ ફસાયા હતા। ધરમપુરના સાવરમાળ ગામ અને વાસદાના સીતમાળ ગામ ગામેથી પસાર થતી તાન નદીમાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે પાણીનો પ્રવાહ અચાનક જ વધી જતા નદીની વચોવચ આવેલા માવલી માતાજીના સ્થાનકમાં પૂજાવિધિ માટે આવેલા સીતમાળ ગામના દર્શનાર્થીઓ ફસાઈ ગયા હતા। આશરે 2 કલાક બાદ પાણીનો પ્રવાહ ઓસરતા તમામનો બચાવ થયો હતો। સાવરમાળ ગામ અને વાસદા તાલુકાના સીતમાળ ગામ વચ્ચેથી તાન નદી પસાર થાય છે। તાન નદીની વચોવચ આવેલ એક ખડક પર શ્રી માવલી માતાનું સ્થાનક છે। સ્થાનકમાં ચોમાસા દરમિયાન સારો પાક થાય તે માટે સ્થાનિક રહીશો સ્થાનકમાં બાધા આકડી રાખે છે, જે મુજબ સોમવારે સીતમાળ ગામના રહીશ પ્રભુભાઈ વડવી, રામસિંહ ગાવિત, રમેશભાઈ થોરાત તથા રસિકભાઈ ગોંડ પહોંચ્યા હતા। આ દરમિયાન ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે તાન નદીમાં અચાનક જ પાણીનો પ્રવાહ વધી જતા સ્થાનક પર પહોંચેલા સીતમાળ ગામના રહીશો ખડક પર ફસાયા હતા। ચારેય વ્યક્તિ પાસે ક્યાં તો નદીના ધસમસતા પ્રવાહમાં તણાઈ જવાની દહેશત વચ્ચે નદીના પાણીનો પ્રવાહ ઓસરેની રાહ જેવો તેવો વિકલ્પ માત્ર બચ્યો હતો। બીજી તરફ સીતમાળ ગામના લોકો ખડક પર ફસાયા હોવાની ગામના રહીશોને જાણ થતા ગામ લોકો નદી કિનારે પહોંચ્યા હતા અને આશરે 2 કલાક બાદ પાણીનો પ્રવાહ ઓસરતા ફસાયેલા લોકો હેમખેમ પરત આવી ગયા હતા। વલસાડ જિલ્લામાં મેઘરાજાના વિરામ વચ્ચે ઉપરવાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડતા વાપી નજીકથી પસાર થતી દમણગંગા નદીમાં ઘોડાપૂર આવ્યા છે। આ ઉપરાંત મધુબન ડેમમાંથી 42,000 ક્યુસેક પાણી છોડાયા છે। દમણગંગા નદીમાં ઘોડાપૂરના પગલે કપરાડા તાલુકાના આંબાતલાટ, બુરલા, અસ્ટોલ, કસ્ટોનોલ સહિતના 3 ગામો મળી 6 ગામો સંપર્ક વિહોણા બન્યા છે। દમણગંગા નદીમાં અચાનક આવેલા ઘોડાપૂરના પગલે પોતપોતાના ઘરે સલામત રીતે પહોંચવા માટે અસંખ્ય લોકોએ જીવના જોખમે આંબાતલાટ તથા બુરલા ગામ વચ્ચેથી પસાર થતા પુલ પરથી પસાર થવાની ફરજ પડી હતી। કપરાડાના 6 ગામો સંપર્ક વિહોણા બન્યા હોવા ઉપરાંત આ ગામોના રહીશો મુશ્કેલીમાં મુકાયા હોવા છતાં જિલ્લા વહીવટી તંત્ર પાસે કોઈ માહિતી ઉપલબ્ધ ન હોય જિલ્લા વહીવટી તંત્રની ગંભીર પ્રકારની બેદરકારી સપાટી પર આવી છે। તંત્ર દ્વારા વિધવા મહિલાઓ કે જેઓને ભરણ પોષણ તેમજ રોજીરોટી માટે ભારે મુશ્કેલીઓ પડતી હોય તેઓને દર મહિને રૂપિયા 1,000 આપવામાં આવે છે। પરંતુ જ્યારથી આ વિધવા પેન્શનની યોજના ચાલુ કરાઈ છે તેમાં માત્ર ને માત્ર વાંધા જ જોવા મળી રહ્યા છે। કારણ કે વિધવા મહિલાઓને એકવાર બે વાર નહીં પરંતુ 3-3 વાર તંત્ર દ્વારા હાથ તાળી અપાય છે, જેનો ભોગ મહિલાઓ બની રહી છે। જેમાં પ્રથમવાર મહિલાઓને નાણાં ચૂકવવામાં આવ્યા પરંતુ તે 2-5 માસ નહીં પૂરા 8-9 માસ બાદ, જ્યારે આ જ મુશ્કેલી ફરી આવી અને ફરી તેઓને વિધવા પેન્શનના નાણાં ચૂકવાયા નહીં, જેથી મહિલાઓ ભારે પરેશાની ભોગવે છે। કેટલીક મહિલાઓ તો નિરાધાર હોય કે તેઓને તેમના પુત્રો દ્વારા પણ કોઈ સહાય મળતી ન હોય તેઓને માત્ર રોવાનો જ વારો આવે છે। ત્યારે આ વખતે પણ જેસે તેની પરિસ્થિતિ ફરી ઉદ્ભવી છે
જેમાં દર મહિને અપાતું વિધવા પેન્શન છેલ્લા 5 માસથી અપાયું નથી। મહિલાઓ ડીસીબી બેંકમાં તેઓના નાણાં મેળવવા માટે જાય તો તેઓ દ્વારા પણ કોઈ પ્રત્યુત્તર યોગ્ય રીતે અપાતો નથી, જેથી હારી થાકી વિધવા મહિલાઓએ આંસુઓ સાથે આપવીતી જણાવી હતી। તો હવે તંત્ર દ્વારા જલ્દીથી કાર્યવાહી કરાય એવી માંગણી તેઓ કરી રહ્યા છે। અને વિધવા લોકોને પૈસા મળતા છે એ બધી બેંકમાં મહિને મહિને મળી જાય, ને અહીંયા ડીસીબી બેંકમાં કેમ 4 મહિનામાં કે 5 મહિનામાં 2000 રૂપિયા મળે? અને બીજું કે પેલા પૈસા જે છે ગેસ સબસિડી એ પણ ખાઈ જાય, એ લોકો 4 મહિનાના 600 રૂપિયા કપાય ને એ પણ ખાઈ જતા છે। ડીસીબી બેંકમાં મેં પોતે બી જાઉં જ છું ને, એ નહીં મળે એમ કે એટલા જ એમ કે ને અહમ કપટ આવે લોકો। તિરસ્કાર કરે અમારા જીવન તો ઠીક, પણ મોટા માણસોનો અહમ કરે એટલે ઇજ્જતનો સવાલ છે ને। એટલા બધા ભિખારી થોડી છે, ગવર્મેન્ટનું મળતું છે એ લોકો લે ઓલ માટે, એ લોકો 5 મહિનાનું હતું તેમાં 2 મહિનાનું આપ્યું, ને હજુ આ 2 મહિના બીજો ચાલતો છે એટલે 5 મહિનાનું ખાઈ જ રહ્યો એ લોકો। બીજી બેંકમાં કેમ મળે? કોઈ સાંભળે જ નહીં ને, બે મહિના છે, 5 મહિનાનું બાકી છે અમને, 5 મહિનાથી પેન્શન મળતું નથી અમને, પેલા 2 મહિનાનું પેન્શન મળ્યું છે 5 મહિનામાં, 2000 આપેલા છે તો બધી બેંકોમાં તો મળી જાય છે, તો આ જ બેંકમાં જ આવું થાય છે? આ બેંકમાં જઈએ તો કહે છે કે નથી આવેલા, તો અમે લોકો નથી આપતા। પાટીનગરના ગૌરવપત્ના રહીશોએ પીવાના પાણીમાં જીવાત આવ્યાની કરી રાહ, બીજી બાજુ પાલિકાએ સ્થળ ઉપર પીવાના પાઇપલાઇનનું સમારકામ હાથ ધર્યું। પાટીનગરપાલિકાના વલસાડી જાપા ગૌરવપતના સ્થાનિક રહીશો વારંવાર પીવાના પાણી માટેની ફરિયાદ કરતા આવ્યા છે, ત્યારે મંગળવારના રોજ પાલિકાના પીવાના પાઇપલાઇનમાંથી છેલ્લા કેટલાક દિવસથી ડહોળું પાણી સાથે જ મનોજભાઈ લાડ તેમજ અન્ય સ્થાનિક રહીશોને ત્યાં પીવાના પાણીમાં જીવાત દેખાઈ આવ્યા હતા। આ અંગે અગાઉ પાણીની સમસ્યા બાબતે પાલિકામાં ફરિયાદ પણ કરાઈ હતી। અહીં વોર્ડ નંબર 3માં પાલિકા પ્રમુખ, બાંધકામ અધ્યક્ષ, ડ્રેનેજ સમિતિ ચેરમેન કે જેઓ હાલ પાલિકામાં ઊંચા હોદ્દા પર બેઠા છે, તેમ છતાંય તેઓના વોર્ડમાં જ ગંદકી તેમજ પીવાના પાણીની સમસ્યાની ફરિયાદ છે। ધારાસભ્ય કનુભાઈ દેસાઈ સુધી સ્થાનિક પ્રજાએ આ વાત કરવી પડી હતી, તેમજ અહીં પીવાના પાણીના બોર ખાડકુવાના પાસે જ કરાતા પૈસા પાણીમાં ગયા હોવાનું નગરજનો જણાવી રહ્યા છે। આ ઉપરાંત પાડી ચીવર રોડ આંબડી ફળિયા પાસે ત્યાં પણ પીવાનું પાણી ડહોળું આવી રહ્યું હોવાની વોર્ડના સભ્યોએ ફરિયાદ કરવાની ફરજ પડી હતી, ત્યારે પીવાના પાણી જેવા બાબત માટે પાલિકા સતર્ક બને તે જરૂરી બની રહ્યું છે, નહીં તો ગંદા પાણી પીવાથી લોકોના આરોગ્યનું જોખમ માટે જવાબદાર કોણ રહેશે? વલસાડ જાપા રહું છું, આ છેલ્લા 3 મહિનાથી આવું પાણીમાં જીવાણું આવે છે, એના લીધે અમારા ઘરના આજુબાજુવાળા ઘણા બધા માર્યા પડે છે। આની કમ્પ્લેન અગાડી નગર પંચાયત વાળાને કરેલી, પણ એ લોકો બી એના માટે કંઈ કરતા નથી। આજે પાછું પાણીના સેમ્પલ આપ્યું નગર પંચાયત, ત્યારે જેસીબી લઈને આવ્યા છે, એ પાઇપલાઇન સડી ગયેલી છે, એ લોકો એમાં બી એ લોકો ઠોક લગાવીને નીકળી જાય હવે। એક બોટલમાં અગર 25 પાર્ટિકલ આવે છે, જીવાણુ આવે છે, તો પછી એક જીવાણુ તો કાફી અલી છે, અલી એક નંબરનો બેકાર માણસ છે, કંઈ કામનો નહીં મળે, પછી ખાલી આવીને ટાઈમ પાસ કરીને નીકળી જાય છે લોકો। અમુકને એક વખત અમે પાણીના માટે કમ્પ્લેન કરી, પણ આવી જશે બેસા દિવસ એમ કોઈને નીકળી ગયા લોકો। દમણના કોલેજમાં પ્રવેશ દ્વાર આગળ જ વરસાદી પાણી આવી જતા વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ દિવસે જ મુશ્કેલીમાં મુકાયા હતા, સાથે જ તેઓમાં થોડી નાખુશી પણ જોવા મળી હતી। હાલે ધોરણ 10 અને 12ના પરિણામો આવ્યા બાદ ધોરણ 11માં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ પ્રયત્ન કરી રહ્યા હતા, તેમજ સ્કૂલો પણ ચાલુ થઈ ગઈ છે, ત્યારે હવે કોલેજના નવા સત્ર 2016-17ની શરૂઆત પણ થઈ ગઈ હોય, ધોરણ 12 પછી અલગ અલગ સાયન્સ, કોમર્સ અને આર્ટ્સમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી લેતા મંગળવારના રોજથી રાબેતા મુજબ કોલેજ ચાલુ થઈ હતી, ત્યારે સંપ્રદેશ દમણમાં નાની દમણ સ્થિત સરકારી કોલેજમાં કોલેજના નવા સત્રોનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર પ્રથમ દિવસે આવ્યા હતા, પરંતુ હાલે વરસાદી ઋતુ ચાલી રહી હોય વરસાદી પાણીના ભરાવાને કારણે કોલેજના વિદ્યાર્થીઓમાં નાખુશી જોવા મળી રહી છે। સવારે કોલેજના સમય દરમિયાન આવેલ વિદ્યાર્થીઓ કોલેજના પ્રવેશ દ્વાર પર જ વરસાદી પાણી આવી જવાને લઈ મુશ્કેલીમાં મુકાયા હતા, તેમજ પાણીમાં જતા આવતા ગંદકી પણ ફેલાઈ હતી, ત્યારે કોલેજના કર્મચારીઓને આ અંગે પૂછતા તેઓએ જણાવ્યું કે કોલેજના સફાઈ કામદારો દ્વારા પાણીને સાફ તો કરવામાં આવ્યું છે, પરંતુ કોલેજના નિર્માણ કરતી વખતે જ PWD દ્વારા કામમાં ભૂલના કારણે આ પાણી આવી રહ્યું હોય આ અંગેની જાણ ઉચ્ચ અધિકારીઓને કરવામાં આવશેનું જણાવ્યું છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે વિદ્યાર્થીઓને માટે તંત્ર દ્વારા કેવી સુવિધા પૂરી પડાઈ છે। કલ શામ કો હમ લોગોને પૂરા સાફ સફાઈ કરા કે તૈયારી રખી થી કે આજ સે ક્લાસ હમારી સ્ટાર્ટ હોંગે।
सुबह 8 बजे पानी भरा हुआ था, वापस से सफाई कराया, लेकिन टेक्निकल प्रॉब्लम है, चाहे PWD की तरफ से है, चाहे किसी की भी तरफ से है, कंस्ट्रक्शन कंपनी की तरफ से है। यहाँ हर बार बारिश के साथ में पानी भरता है, विद्यार्थियों के आने के जाने के साथ में ही पैरों से गंदगी होती है और कोई भी सफाई का व्यवस्था पॉसिबल नहीं है। ये टेक्निकल जो प्रॉब्लम है वो दूर होनी चाहिए और जब तक ये दूर नहीं होगी पूरी बारिश इसी तरह की गंदगी कॉलेज के विद्यार्थियों को सहन करनी पड़ेगी। ये प्रॉब्लम आज ही हमारे सामने आई है बरसात के साथ में और इसको जो प्रिंसिपल हैं उनको टेकअप करेंगे, उम्मीद है आज टेकअप करेंगे उसको और आगे क्या रिजल्ट आते हैं लेट अस सी। पाटी कुमार कन्या शाळाना મેદાનમાં ભરાયેલ વરસાદી પાણીનો નિકાલ ન થતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો, શાળાના વિદ્યાર્થીઓ બીમાર પડવાની દહેશત પણ ઊભી થઈ છે। પાટી કુમાર કન્યા શાળાના મેદાન પર ભરાયેલા વરસાદી પાણીનો નિકાલ પાટી તાલુકા શિક્ષણ ખાતું કે પછી પાટી શાળાના બંને આચાર્યે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની કાળજી પાણીના નિકાલ કરવા માટે ન લેતા આવનારા દિવસોમાં શાળાના વિદ્યાર્થીઓ બીમાર પડવાની દહેશત ઉઠી રહી છે। તેમજ અહીં ભેગું થયેલ પાણીમાં બાજુમાં અડીને આવેલ એપાર્ટમેન્ટ બાલાજી કોમ્પ્લેક્સના ખાડકુવાનું પાણી છોડી રહ્યા હોવાનું જણાઈ રહ્યું છે, જે માટે પાટી નગરપાલિકાના આરોગ્ય ચેરમેન અનિતાબેન પટેલ ધ્યાન દોરે તે જરૂરી છે। અહીં બાજુમાં આવેલ પ્લોટમાં માટીનું પૂરણ કરવાના કારણે પાટી શાળાના મેદાનમાં ભરાયેલ પાણીને નીકળવા માટે હાલ કોઈ પણ પ્રકારની સુવિધા દેખાઈ રહી નથી, જેથી પાલિકા આરોગ્ય ચેરમેન સ્થળ પર નિરીક્ષણ કરે તે પણ જરૂરી છે। તેમજ પાટી તાલુકા પંચાયત શિક્ષણ ખાતું પણ સ્થળ નિરીક્ષણ કરે તે જરૂરી છે। તેમજ પાણીના ભરાવાને લઈ મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, જેથી લોકો પણ બીમાર પડે તેવી શક્યતા દેખાઈ રહી છે। સમાચારમાં સમય છે એક નાનકડા વિરામ। दमन एवं वापी में घर गृहस्थी का सामान खरीदने का सर्वोत्तम स्टोर श्री फूड कॉर्नर सुपरमार्केट, जहां आपको मिलेंगे अनाज, दालें, मसाले, सूखे मेवे, स्टील के बर्तन, प्लास्टिक आइटम, कपड़े, चप्पल, पर्स, चॉकलेट, आइसक्रीम, केक एवं घर गृहस्थी की अन्य तमाम चीज वस्तुएं एवं श्री फूड कॉर्नर आपको देता है फ्री होम डिलीवरी की सुविधा। तो हमारे यहाँ आइए, स्टोर की मुलाकात ले, खरीदी करें और सस्ते दामों का लुफ्त उठाइए। हमारा पता है मोटी दमन, ऑपोजिट म्युनिसिपल मार्केट, मोटी दमन 7574856413, नानी दमन बी साइड सागर पेट्रोल पंप बिहाइंड ICICI बैंक, नानी दमन 7574856411, वापी चला बिलो HDFC लाइफ एम्पीरियर टावर, वापी दमन रोड 9737508999। हाँ हाँ आता हूँ, बस आधा घंटा। ए चल चल, क्या हुआ? डेंगू, दीप्ति नीड्स ब्लड। ये मच्छर, हर साल यही ड्रामा, खून चूस के ही छोड़ेंगे। चलो अब एक मच्छर की वजह से तू अकेले ही 4 लोगों की जान बचाएगा। मतलब देख, जब तू ब्लड देगा तो प्लेटलेट्स दीप्ति की जान बचाएंगी और बाकी का खून और 3 लोगों के काम आएगा। तो हर 3 महीने के हिसाब से मैंने पिछले साल 1 दर्जन जान बचाई। डूड, मेरे पैर पड़। चलो जी हाँ, आपके दिए गए ब्लड का सही इस्तेमाल हमारी जिम्मेदारी है। एक यूनिट ब्लड से प्लेटलेट प्लाज्मा जैसे अलग अलग कंपोनेंट्स एक नहीं 4 जिंदगी बचा सकते हैं हर 3 महीने में। मच्छर या न मच्छर, रक्तदान करना है क्योंकि अच्छा लगता है। તારીખ 7/7/2016 ના રોજ સાંજે 5:30 વાગ્યાની આસપાસ 2 કામદારો કંપનીમાં કામ કરી રહ્યા હતા, તે વેળા પ્રેશર પાઇપ ફાટવાથી ગંભીર રીતે દાઝ્યા હતા। આ બંને કામદારો જે વખતે કામ કરી રહ્યા હતા તે વખતે કોઈ સુરક્ષાના સાધનો પણ તેમણે પહેર્યા ન હતા, જેના કારણે તેઓ દાઝ્યા હતા।
જેમાં કંપનીની બેદરકારી જોવા મળી રહી છે. કંપની કેમિકલ પ્લાન્ટ ચલાવી રહી હોવા છતાં કોઈ પણ પ્રકારની સુવિધા કે સુરક્ષાની વ્યવસ્થા નથી. ત્યારે દાજેલ બંને કામદારોમાં પવનરાય 70% સુધીનો દાજી ગયો છે, જ્યારે ચંપકભાઈ હળપતિ હાથ અને પગના ભાગે દાજ્યા હતા. ત્યારે હાલે આ બંને કામદારો વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર હેઠળ હોય, આ અંગે તંત્ર દ્વારા યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં આવે એવું કામદારો જણાવી રહ્યા છે. पाइपलाइन चेंज करने में पाइपलाइन और डिस्टेंस फट गया. गुजरात पॉलीवंस 5:30 बजे वॉल्यूम ने लाइन खोली गुजरात पॉलीवंस वॉल्यूम ने लाइन नहीं थी दिक्कत थी ली पर तेजी दवा चालू से 25 वर्ष थी गया. पाटीनगर में पालिका द्वारा रखड़ता ढोरों पकड़वानो अभियान हाथ धरायो. પાટીનગરમાં રખડતા ઢોરોની સમસ્યા અંગે વારંવાર પોલીસ લોકદરબારમાં તેમજ પાલિકામાં ફરિયાદો થતી હોય છે, તેમજ રસ્તાની વચમાં ઢોરો બેસી રહેતા અકસ્માત થવાના બનાવો પણ બનતા હોય છે, જેનો તાજો દાખલો પારડી સ્ટેશન રોડ પારદેવી મંદિર કોટલાવ ગામે રસ્તા પર બેસેલ ગાયોને રવિવારની રાત્રિએ એક કાર ચાલકે અડફેટમાં લેતા મોટો અકસ્માત થયો હતો. ઘટનાને લઈ પાટીનગર પાલિકાના ઇન્ચાર્જ ચીફ ઓફિસર યાસ્મીન શેખે મંગળવારના રોજ પાટીનગર પાલિકાની આરોગ્યની ટીમને રખડતા ઢોરોને પકડવા સૂચના આપી હતી. પાલિકાની સેનેટરી વિભાગની ટીમે આજે 8 ગાયો તેમજ બળદને પકડીને ટ્રેક્ટરમાં ભરી વાપી રાતા પાંજરાપોળ ખાતે મોકલી આપવાની તજવીજ હાથ ધરી હતી અને રખડતા ઢોરોના માલિકો તેઓના ઢોરો લઈ જઈ તેમને યોગ્ય રીતે પાળવાની કાળજી રાખે જેથી રખડતા ઢોરોને લઈ વધુ અકસ્માતો ન થાય. અનુસાર ગુલાબભાઈને આ દુર્ઘટના માટે જે ફોટો આપ્યું છે એમાં સહાયક તરીકે મારી દીકરી સેટિસ્ફાઈડ નહીં થઈ છે અને ગુલાબભાઈને ઘર મંગાવરે આ દુર્ઘટનાનો ફોટો રાખવામાં આવેલ છે. વાપી શહેરમાં લાશો મારવાનો સિલસિલો ચાલુ જ રહ્યો હોય લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે, ત્યારે ફરી વાપી ગુંજન વિસ્તારમાં એક અજાણ્યા ઈસમની લાશ મળી આવી. વાપી શહેરમાં કેટલાક સમયથી લાશો મળી આવવાનો સિલસિલો ચાલી રહ્યો છે. હાલમાં જ બથિયા ટોયોટા શોરૂમની પાછળ બિલખાડી પર એક અજાણ્યા યુવકની હત્યા કરાયેલ લાશ મળી આવી હતી, ત્યારે આ બાબતને લઈ સ્થાનિક લોકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો હોય મંગળવારના રોજ ફરી વાપીના ગુંજન વિસ્તારમાં સરદાર ભીલરવાડા બેંકની નજીક સર્વિસ રોડ પર એક લાશ હોવાની જાણ વાપી JDC પોલીસને મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાં તપાસમાં એક અજાણી વ્યક્તિ ઉંમર વર્ષ 35ની આસપાસ મૃત હાલતમાં હોય તેના શરીર પર કોઈપણ પ્રકારનું નિશાન તેમજ પેન્ટના ખિસ્સામાંથી પણ કોઈપણ પ્રકારની ઓળખ મળી ન હતી, જેથી આ મૃતકની ઓળખ થઈ શકી નથી. હાલે તો મૃતકની લાશને PM માટે સરકારી હોસ્પિટલ મોકલી દઈ આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. ઉમરગામ પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન સંજન બંદર તરફથી 18 પશુઓ ભરેલ ટેમ્પાને ઝડપી પાડી 2 ઈસમોની કરી હતી ધરપકડ. ઉમરગામ પોલીસની ટીમ રાબેતા મુજબ વાહન તપાસ કાર્ય કરી રહી હતી, તે વેળા સંજાણના બંદર તરફથી તાડપત્રીથી પેક ટેમ્પો નંબર MH04GR6779 શંકાસ્પદ જણાતા તાડપત્રી ખોલી ટેમ્પાની બોડીમાં તપાસ કરતા અંદર 9 ગાય, 6 બળદ અને 3 વાછરડા જણાતા ટેમ્પો સહિત ચાલક અને ક્લીનર મળી કુલ 2 ઈસમોની અટક કરી ઉમરગામ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે. આ તમામ ગાય, બળદ અને વાછરડા ક્યાંથી અને ક્યાં લઈ જવામાં આવી રહ્યા
તે અંગેની પૂછપરછ પકડાયેલ ટેમ્પો ચાલક અને ક્લીનર પાસે પોલીસ જાણવાનો પ્રયત્ન કરી રહી છે. રામભાઈ પણ બે વિડીયો થઈ ગયા. પાટી તાલુકાના ગોઈમા ગામેથી એક મનબુદ્ધિનો બાળક મળી આવ્યું ગામના સરપંચે સોંપ્યું પાટી પોલીસને. પાટી તાલુકાના ગોઈમા ગામેથી મંગળવારના રોજ એક રખડતું ભટકતું બાળક મળી આવતા ગોઈમા ગામના સરપંચ સંકિતાબેન પટેલે પાડી પોલીસ મથકે જાણ કરી હતી. જાણ થતાં જ પાડી પોલીસ મથકના પીએસઆઈ આર એમ સંઘાળાએ ગોઈમા બીટના જમાદાર દિલીપભાઈને મોકલી આપ્યા હતા. જમાદારે બાળકને પાડી પોલીસ મથકે લઈ આવી જોતા આ બાળક કોઈપણ પ્રકારની ભાષા કે વાતચીત ન કરતા હોવાનું તેમજ મંદબુદ્ધિ જેવું હાલ પોલીસને પ્રથમ તપાસમાં જાણવા મળ્યું હતું. પોલીસે બાળક મળતાની સાથે જ જિલ્લામાં વાયરલેસ મેસેજ દ્વારા જાણ કરાઈ છે. જો કે હાલ પોલીસે આ બાળક ક્યાંથી આવ્યું છે અને તેના વાલી સુધી પહોંચવા તમામ તપાસ હાથ ધરાઈ છે. તેમજ આ બાળક કોઈક અનાથ સંસ્થામાંથી તો નથી ભાગી આવ્યું ને, તે માટેની પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અનાથ બાળકોની સંસ્થા દેગામ અને ધરાસણામાં આવા અનાથ બાળકોને રાખવામાં આવતા હોવાનું પણ જણાઈ રહ્યું છે. વરસાદના અંતરિયાળ વિસ્તારમાં ભારે વરસાદથી નદીઓ ગાંડીતુર થતા અનેક ગામો સંપર્ક વિહોણા થયા. દમણમાં 5 માસથી વિધવા મહિલા પેન્શનની રકમ ખાતામાં જમા ન થતા મહિલાઓની આર્થિક મુશ્કેલી વધી. પાટીના ગૌરવપત વિસ્તારમાં ગંદુ પાણી પાઇપલાઇનમાં ભરતા પીવાના પાણીમાં જીવાત હોવાની રાવ ઉઠી. વરસાદી પાણી કોલેજની લોબીમાં ઘૂસ્યા. કોલેજમાં પ્રથમ દિવસે જ આવેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા.